કોરોના કાળ દરમિયાન રાત દિવસ ફરજ બજાવનારા તબીબોની પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા રાજ્યભરના સરકારી તબીબો સોમવારથી હડતાલ પર ઉતરી જવા પામ્યા છે. તો આજે બીજા દિવસે પણ સરકારી તબીબોની હડતાલ યથાવત રહી હતી. આજે તબીબોએ સિવિલ કેમ્પસમાં રેલી પણ કાઢી હતી અને પડતર માંગણીઓ રજૂઆત કરાવી છે. કોરોના કાળ દરમિયાન રાત દિવસ ફરજ બજાવનારા તબીબોની પડતર માંગણીઓની ઉકેલ ન આવતા સુરત સહિત રાજ્યના 10,000થી પણ વધુ સરકારી તબીબો આજથી હડતાલ પર ઉતરી જવા પામ્યા છે. ડોક્ટરો દ્વારા સોમવારના 4 એપ્રિલના રોજ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડોક્ટરો દ્વારા જ્યાં સુધી તેમની માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ડોક્ટરો દ્વારા ત્યાં સુધીમાં 4 વખત પડતર મુદ્દાઓને લઈને હડતાલ કરાય છે, પરંતુ સરકારે માત્ર મૌખિક બાંયધરી આપતા તેમને હડતાલ પરત ખેંચી લીધી હતી. આ વખતે ડોક્ટર પોતાના પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે તેમ જાણવા મળ્યું છે. આજે મેડિકલ પ્રોફેશનમાં ટીચર્સની વેલ્યુ કેટલી બધી છે તમે બધા જ જાણતા હશો. મેડિકલ ટીચર્સ છે તો મેડિકલ સ્ટુડન્ટ્સ બનશે, ભણશે અને કાલ ઉઠીને સમાજમાં એ લોકો પેશન્ટની ટ્રીટમેન્ટ કરશે. અને જો મેડિકલ ટીચર્સ જે અહીંયા 20 વર્ષથી 25 વર્ષથી 15 વર્ષથી જે લોકો એક સેવા એટલી નિષ્ઠાથી સેવા બજાવી રહ્યા છે, તો એ સિનિયર મેડિકલ ટીચર્સના જે સેવા સળંગના પ્રશ્નો છે, મેડિકલ ઓફિસર્સના જે પ્રશ્નો છે, જે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમના પ્રશ્નો છે, જે એનપીએની ક્લેરિટીના પ્રશ્નો છે, કે જે 2.37ના કેપિંગના પ્રશ્નો છે, જે ખાલી સિનિયર ટીચર્સને વધારે પડતા લાગુ પડે છે, તો અમારે સરકારશ્રીને એ જ વિનંતી છે કે આ સિનિયર ટીચર્સ જે લોકોએ પોતાની લાઈફ ઘસી નાખી અહીંયા 20 વર્ષ 25 વર્ષ લાઈફ ઘસી કાઢી આ મેડિકલ કોલેજમાં, તો એ સિનિયર મેડિકલ ટીચર્સનું બી વિચારીને આ બધા પ્રશ્નોનો સોલ્યુશન જલ્દીથી જલ્દી આપે. અમને કોઈ બી હડતાલ કરવાનો શોખ નથી. અમે લોકો છતાં આ જ અમારું ગ્રુપ હતું કે જે કોવિડમાં 1600 બેડ ચલાવેલા છે અને કોવિડમાં 1600 બેડ ઉપર બી અમે બધા બીમાર પડી ગયા હતા. 90% ટીચર્સને કોવિડ થઈ ગયો હતો. જ્યારે લોકો ભાગતા હતા કે કોવિડ થઈ જશે એ સમયે આ ટીચર્સે કોવિડમાં સેવા કરી છે અને અમારે કોવિડનો બી બેનિફિટ નથી જોઈતો. પણ જે અમારો હક છે, જે સિનિયર ટીચર્સને મળવાપાત્ર છે, જે એનપીએની ક્લેરિટી છે, 4-4 વખત અમે સ્ટ્રાઇક પોસ્ટપોન કરી દીધી, 4 વખત અમે સ્ટ્રાઇક નથી પાડી, આજે 5મી વખત નેગોશિએશનમાં ફેલ ગયા એટલા માટે આ સ્ટ્રાઇક પાડવી પડી છે. ધન્યવાદ. આજે અમારા જીજીડીએફના દરેક મેમ્બર સહિત અમે બધા પાછા ભેગા થયા છે સરકારશ્રીને અમે સ્ટ્રાઇક નહીં પાડવી પડે એના માટેના 4-4 વખત મોકૂફ, પેશન્ટોને તકલીફ ના પડે એના માટે 4 વખત અમે મોકૂફ રાખી છે. એક દિવસ બી સ્ટ્રાઇક નહીં પડવા દીધી એવું કરીને 4 વખત મોકૂફ રાખી છે. આનાથી વધારે પેશન્ટનું અમે કેટલું ધ્યાન રાખીએ. છતાં પણ અમારા પ્રશ્નો 1 વર્ષ સુધી માહિતગાર કરવા છતાં જો સોલ્વ ના થાય તો છેલ્લે અમારે આ રસ્તો અખત્યાર કરવો પડે છે, જે અમને બિલકુલ ગમતો નથી. છતાં બી અમે નમ્ર અરજ કરીએ છીએ કે હવે અમને અમારા પેશન્ટોને સારી સારવાર મળી રહે તે માટે અમારા તાત્કાલિક નિરાકરણ આજના આજ રોજ કરવામાં આવે, જેથી અમે લોકો અહીંયા જીજીડીએફ એટલે ઓલમોસ્ટ સુરત અને સાઉથ ડિસ્ટ્રિક્ટના CDHO, એડો, CMO, મેડિકલ ઓફિસર, પ્રોફેસર બધા જ લોકો આજે સ્ટ્રાઇકમાં જોડાયા છે. તો બધાને એક જ વસ્તુ કહેવી છે કે કોરોના વોરિયર્સને કંઈ નથી જોઈતું, એને માત્ર મળવાપાત્ર પગાર, મળવાપાત્ર પ્રમોશન, મળવાપાત્ર સેવા સળંગ, આટલું જ જોઈએ છે, બીજું કંઈ નથી જોઈતું. સુરત નવી સિવિલ સહિતની સરકારી હોસ્પિટલના ડોક્ટરો પડતર માંગણીઓને ધ્યાને લઈ હડતાલ પર ઉતરતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. તો અમરનાથ યાત્રીઓ માટેનું સટ્ટી બનાવવાનું કાર્ય પણ અટવાઈ પડવા પામ્યું છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેટા.